જરણની પ્રક્રિયા તો ઈ એના ઉત્સેચકો જ્યારે આપણે ભણતા હતા એના ઉપરથી જ છે આપણને ખબર પડી ગઈ હતી, છતાં પણ છે હું તમને આજે એકવાર સમજાવી દઉં શોર્ટમાં. જો આ છે એ કેવું છે, કુંતલમય ડીએનએની શૃંખલા છે. હવે જ્યારે સ્વયંજનનની શરૂઆત થશે ને ત્યારે એનું આ કુંતલ છે એ ખુલી જશે, એટલે કે આપણને આવી સીધી શૃંખલા છે એ દેખાશે. આ વચ્ચે છે એ નાઇટ્રોજન બેઝ. તો સૌથી પહેલાં શું થશે, તો કે પહેલો જે ઉત્સેચક છે, પહેલો ઉત્સેચક કયો હતો, તો કે ટોપોઆઇસોમરેઝ. તો ટોપોઆઇસોમરેઝ નામનો છે એ ઉત્સેચક આવશે. અને આ ઉત્સેચક છે એ શું કાર્ય કરશે, તો કે ડીએનએને છે એ નિશ્ચિત જગ્યાએથી છે એ તોડશે. તો કે ધારો કે અહીંયા છે એ ઉત્સેચક આવ્યો ડીએનએ, સોરી ટોપોઆઇસોમરેઝ. હવે આ ઉત્સેચક છે એ ડીએનએને આ સ્થાનેથી છે એ તોડશે. તો આગળનો જે ડીએનએનો ભાગ હતો એ છે એ નીકળી જશે, અને આ જે પાછળનો ભાગ વધ્યો એનું છે એ સ્વયંજનન થશે. તો હવે આગળ શું થશે, તો કે આ જે વધેલો ટુકડો છે ને એ આપણે લઈ લઈએ. તો આગળ જે વધેલો ટુકડો હતો એ શું થશે, તો કે એ આ રહ્યો આપણી પાસે આવી ગયો. હવે પછી છે એ બીજો ઉત્સેચક આવશે. હવે બીજો ઉત્સેચક છે એ કયો આવશે, તો કે ડીએનએ હેલિકેઝ. હવે ડીએનએ હેલિકેઝ નામનો ઉત્સેચક શું કરશે, તો કે ઈ એની વચ્ચે રહેલા છે એ હાઇડ્રોજન બંધને છે એ તોડી નાખશે. તો અહીંયા છે એ ડીએનએ હેલિકેઝ નામનો ઉત્સેચક છે એ આવ્યો, ડીએનએ હેલિકેઝ. આ છે એ ડીએનએ હેલિકેઝ, આ છે એ ડીએનએ હેલિકેઝ નામનો ઉત્સેચક છે એ અહીંયા આવ્યો. બરાબર, એ શું કરશે, તો કે અહીંયા વચ્ચે રહેલા જેટલા પણ હાઇડ્રોજન બંધ હતા એને છે એ તોડતું જશે. ક્લિયર, આગળ છે એ વધતું જશે અને છે એ ડીએનએ જે નાઇટ્રોજન બેઝ છે એની વચ્ચે રહેલા હાઇડ્રોજન બંધને છે એ તોડતું જશે. જેમ જેમ આગળ વધશે એમ એમ છે એ તોડતું જશે. અને એના કારણે શું થશે, તો કે ડીએનએ સ્વયંજનનના ચીપિયાનું છે એ નિર્માણ કરશે. આટલી વસ્તુ છે એ ખાસ યાદ રાખજો. અહીંયા છે એ આ સ્વયંજનન ચીપિયાનો છે એ નિર્માણ થયું. ત્યાર પછી છે એ કયો ઉત્સેચક આવશે, તો કે ગાયરેઝ નામનો છે એ ઉત્સેચક આવશે. હવે એ ગાયરેઝ નામનો ઉત્સેચક છે એ શું કાર્ય કરશે, તો કે અહીંયા પાછળ છે એ શું હતું, તો કે આ જે ડીએનએનું જે સુપર કોઇલિંગ છે એ થતું છે એ અટકાવશે. અહીંયા છે એ જોડાઈ જશે ડીએનએ ગાયરેઝ નામનો ઉત્સેચક, ડીએનએ ગાયરેઝ છે અહીંયા જોડાઈ જશે અને એનું છે એ સુપર કોઇલિંગ થતું અટકાવશે. ત્યાર પછી હવે છે એ શું આવશે, તો કે છે એ બે પ્રકારના પ્રોટીન છે એ આવશે. હવે આપણે જોઈ લઈએ પ્રોટીન. તો હવે એ પ્રોટીન છે એ શું કરશે, તો કે છે એ અહીંયા જોડાઈ જશે ડીએનએની જે આ શૃંખલા છે બરાબર, અહીંયા છે એ જોડાઈ જશે. અને શું કરશે, તો કે એ બંને શૃંખલાઓ છે એને એકબીજા સાથે છે એ જોડતા અટકાવે છે. કારણ કે ડીએનએનો ગુણધર્મ છે, જ્યારે છે એ ડીએનએ છે એ કેવું હોય છે, સ્થાયી હોય છે. એક વખત ખુલી જાય તો ફરી પાછું છે એ જોડાઈ જશે એમ, તો એ ફરી પાછું જોડાઈ ના જાય. કારણ કે આપણે સ્વયંજનન કરો, હવે એ જોડાઈ જાય તો સ્વયંજનન જ ન થાય. તો હવે એ જોડાઈ ન જાય એના માટે છે એ બંને બાજુ SSB પ્રોટીન છે એ જોડાઈ જશે, એટલે છે એ ડીએનએની શૃંખલા એકબીજા સાથે પાછી ભેગી ન થઈ જાય. એના પછી એક પ્રોટીન આવશે હેલિકેઝ ડીસ્ટેબિલાઇઝિંગ પ્રોટીન. હવે એ પ્રોટીન છે એ શું કાર્ય કરે છે, તો કે જે સ્વયંજનનનો ચીપ્યો છે ને એને એમને એનો આકાર છે ને એ જાળવી રાખે, એનો આકાર છે એ બદલાય નહીં, એનું છે એ કાર્ય કરશે. ત્યાર પછી હવે જે ઉત્સેચક આવે છે એ ઉત્સેચક છે એ કયો છે, તો કે આરએનએ પોલિમરેઝ. હવે છે અહીંયા શું થશે, તો કે આરએનએ પોલિમરેઝ આવશે. ચલો આ આવ્યો છે એ આરએનએ પોલિમરેઝ નામનો ઉત્સેચક. હવે એ આરએનએ પોલિમરેઝ નામનો ઉત્સેચક છે એ શું કાર્ય કરશે, તો કે પોતાની સાથે છે એ આરએનએ પ્રાઇમેઝ છે એને સક્રિય કરશે. અને એ બંને છે એ શું કરશે, તો કે અહીંયા છે એ આરએનએ પ્રાઇમેઝ નામની પ્રાઇમેઝ છે એનો ટુકડો છે એ જોડશે. અને આરએનએ પ્રાઇમેઝ એટલે શું થાય, તો કે ડીએનએની આ શૃંખલામાં ધારો કે અહીંયા એ હોય, ટી હોય, અહીંયા જી છે, તો સામે જે પ્રાઇમરનો ટુકડો જોડાશે ને અહીંયા છે એને પૂરક નાઇટ્રોજન બેઝ છે આવેલા હશે. અહીંયા એ છે તો અહીંયા છે એ ટી હશે, અહીંયા એ ટી છે તો અહીંયા એ, અહીંયા જી છે તો અહીંયા સી, એવી રીતે છે એને પૂરક છે એ ટુકડાઓ જોડશે. આરએનએ પ્રાઇમેઝનો એક નાનો ટુકડો છે એ જોડવાનું કાર્ય કરશે. ત્યાર પછી છે એ છઠ્ઠો ઉત્સેચક છે એ કયો આવશે, તો કે ડીએનએ પોલિમરેઝ 3. હવે એ ડીએનએ પોલિમરેઝ 3 આવશે. ચલો આપણે એને લઈ લઈએ. અહીંયા આવ્યો ડીએનએ પોલિમરેઝ 3. હવે આ જે ડીએનએ પોલિમરેઝ 3 છે એ શું કાર્ય કરશે, તો કે અહીંયા આગળ જે આરએનએ પ્રાઇમરનો ટુકડો હતો એનાથી આગળ છે એ નવી ડીએનએની પૂરક શૃંખલા બનાવવાની શરૂઆત કરશે. અને
આ દિશામાં છે એ આગળ વધશે. અહીંયા ધારો કે આપણે 3 ડેઝ છે, સ્વયંજનન હંમેશા 3 ડેઝથી ચાલુ થશે અને નવી શૃંખલા બનશે એ 5 ડેઝથી 3 ડેઝ તરફ છે એ બનશે. ક્લિયર? તો હવે છે એ આ આગળની દિશામાં જે શૃંખલા બની એને અગ્રેસર શૃંખલા અથવા તો અગ્રીય શૃંખલા અથવા તો લીડિંગ સ્ટ્રેન્ડ છે એ કહેવામાં આવે છે. ચલો, તો અટી વાત થઈ ડીએનએ પોલિમરેઝ 3ની. હવે એના પછી છે એક ઉત્સેચક આવશે જેને આપણે કહેશું ડીએનએ પોલિમરેઝ 1. હવે ડીએનએ પોલિમરેઝ 1 છે એને છે એ કોર્નબર્ગ ઉત્સેચક તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે એ શું કાર્ય કરશે? તો કે આરએનએ પ્રાઇમેઝને છે એ કાઢવાનું કાર્ય કરશે. આપણે અહીંયા લઈ લઈએ કોર્નબર્ગ ઉત્સેચક. આ કોર્નબર્ગ ઉત્સેચક આવ્યો, એક જ સેકન્ડ, અહીંયા આવ્યો કોર્નબર્ગ ઉત્સેચક. હવે ઈ ઉત્સેચક શું કરશે? તો કે આ પહેલાં તો આ બંનેને દૂર કર્યા. અહીંયા આરએનએ પ્રાઇમરનો ટુકડો હતો, ઓહો આપણી તો શૃંખલા જ નીકળી ગઈ. આ અહીંયા આરએનએ પ્રાઇમર જે હતું બરાબર એને છે એ દૂર કરવાનું કાર્ય કરશે. આરએનએ પ્રાઇમરને છે એ કાઢવાનું કાર્ય કોણે કર્યું? તો કે આ કોર્નબર્ગ ઉત્સેચકે કર્યું. હવે એ આરએનએ પ્રાઇમરના ટુકડાને કાઢી નાખશે બરાબર. એના પછી છે એ કયો ઉત્સેચક આવશે? ડીએનએ પોલિમરેઝ, સોરી, એ ટુકડાને છે એ કાઢી નાખશે અને એની બદલે છે એ અહીંયા શું કરશે? તો કે નવી શૃંખલા છે એ બનાવી દેશે અને અહીંયા છે એ નાઇટ્રોજન બેઝ છે એ જોડાઈ જશે. ક્લિયર? તો હવે આગળ છે એ કયો ઉત્સેચક આવશે? તો કે ડીએનએ પોલિમરેઝ 2. હવે એ ડીએનએ પોલિમરેઝ 2 છે એ શું કાર્ય કરશે? તો કે પ્રૂફ રીડિંગ કરશે, ચેક કરશે એની સામે ટી છે કે શું, ટીની સામે એ છે કે નહીં, જીની સામે સી છે કે નહીં, સીની સામે જી છે કે નહીં, એવું બધું છે એ પ્રૂફ રીડિંગનું કાર્ય કરશે. ત્યાર પછી છે એ આગળ શું થશે? તો કે એક છેલ્લો ઉત્સેચક આવશે જેને આપણે લાઇગેજ ઉત્સેચક કહેશું. હવે એ લાઇગેજ ઉત્સેચક છે એ આવ્યો બરાબર. આપણે આ લઈ લઈએ ડીએનએ લાઇગેજ. હવે આ ડીએનએ લાઇગેજ અહીંયા આવી ગયો. હવે એ ડીએનએ લાઇગેસ છે એ શું કાર્ય કરશે? તો કે આ બે વચ્ચે જે જગ્યા રહેલી છે એને છે એ જોડવાનું કાર્ય કરશે. આટલી વસ્તુ ખાસ યાદ રાખજો. આટલી વાત થઈ આપણે લીડિંગ સ્ટ્રેન્ડની. હવે લેગિંગ સ્ટ્રેન્ડમાં શું થશે? તો આપણે લઈ લઈએ અહીંયા ડીએનએનો એક તમને ખાલી લીડિંગ સ્ટ્રેન્ડ, લેગિંગ સ્ટ્રેન્ડ છે એ સમજાવવા માટે. તો કે અત્યારે છે એ શું છે? ડીએનએ છે એ આટલું ખુલ્લું હતું, અહીંયા છે એ હેલિકેજ ઉત્સેચક હતો, આ બાજુ તો શૃંખલા બની ગઈ. તો અહીંયા છે એ થ્રી શું હતું? તો કે 5 ડેઝથી 3 ડેઝ આટલી શૃંખલા બની. હવે આ ડીએનએ હેલિકેઝે શું કર્યું? તો કે ડીએનએ હેલિકેઝ છે એ અહીંયા આગળ વધ્યો એટલે સુધી પહોંચ્યો. તો હવે એ શું કાર્ય કરશે? હવે એ શું કાર્ય કરશે? તો કે ધારો કે એ એટલે સુધી પહોંચી ગયો તો ફરી પાછો આ ચીપીઓ છે એ ખુલીને આમ મોટો બની જશે. તો ફરીથી અહીંયા છે એ નવી શૃંખલા છે એ ઉમેરવી પડશે. એટલે ફરીથી જેમ જેમ આ હેલિકેઝનો આગળ છે એ ઉત્સેચક છે એ વધતો જશે, હાઇડ્રોજન બંધ તોડતો જશે, એમએમ છે એ આ ડીએનએનો ચીપો છે એ ખુલતો જશે અને એમએમ છે અહીંયા નવી ડીએનએની શૃંખલા છે એ ઉમેરાતી જશે. તો આ જે કટકા કટકા સ્વરૂપે જે શૃંખલા ઉમેરાણી બરાબર એને આપણે શું કહેશું? લેગિંગ સ્ટ્રેન્ડ. અને એને છે એ ઓકાઝાકી ટુકડા તરીકે પણ છે એ ઓળખવામાં આવતા હોય છે. અને પછી છે આ લાઇગેજ ઉત્સેચક, એઝ ઇટ ઇઝ તમને ખબર જ છે એનું કાર્ય એ છે એ અહીંયા જોડવાનું કાર્ય કરશે. અને આરએનએ પ્રાઇમેઝના ટુકડા છે એ પહેલાં તો કાઢી નાખશે અને પછી એને છે એ જોડી નાખશે. આટલી વસ્તુ છે એ તમને ક્લિયર. અને પછી છે એ આખે આખી શૃંખલાનો છે એ આ જ રીતે સ્વયંજનન આગળ વધશે અને નવી આપણને છે એ શૃંખલા મળશે. અંતે છે એ આ ધારો કે આ ડીએનએ હતું એમાંથી બે શૃંખલાઓ છે એ સ્વયંજનન થઈ અને છૂટી પડી અને એની સામેની તરફ છે એ આપણને નવી શૃંખલા છે એ મળશે. અને આ પ્રક્રિયાને આપણે શું કહેશું? ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયા. અંતે આવી રીતે આપણને બે શૃંખલાઓ છે એ મળી જશે. આને આપણે છે એ ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયા કહેશું. ક્લિયર?